તો આ સાહિત્યના ઘડતરમાં છાપાનો ફાળો કેટલો અને એમનો કાર્યભાર કેટલો ચિંતનાત્મક સાહિત્યનું સર્જન કરવામાં એની ચર્ચા માટે આપણી સાથે છે અત્યારે દેવેન્દ્ર પટેલ અજય ઉમટ અને ભવેન કચ્છી થેન્ક યુ સો મચ થેન્ક યુ આર્તીક એક હાઈ વોલ્ટેજ ડ્રામા પૂરો થયો અને જેમને સાહિત્યકાર ગણવામાં નથી આવતા એવા ત્રણ પત્રકારો કે નહીં બેસાડી દેવામાં આવ્યા છે અમને સાહિત્યકાર તમે ગણો કે ન ગણો એની અમને ચિંતા નથી અમે અખબારો સાથે સંકળાયેલા એડિટર્સ અને જર્નલિસ્ટ હોવાથી સાહિત્યકારોને લોકો સુધી પહોંચાડવાનું કામ તો અમે કરીએ છીએ સૌથી પહેલાં જ્યારે શ્યામ પારેખનો મારી પર ફોન આવ્યો કે દેવેન્દ્રભાઈ અમે એક ગુજરાતી ભાષાને બચાવવા માટે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ કરવા માંગીએ છીએ ત્યારે મને સૌથી વધારે ચિંતા એક વખત નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી જ્યારે નવા નવા બનીને આવ્યા અને સાહિત્યકારોની સભામાં એ જ્યારે પ્રવચન કરવાના હતા ત્યારે તેમણે સૌથી પહેલો વાક્ય એ ઉચ્ચાર્યું કે હું લિમિટેડ પોલિટિક્સમાં માનું છું આઈ ડોન્ટ નો કે આ સાહિત્યકારોની સભામાં હું તો મર્યાદિત રાજકારણનો માણસ છું હવે સાહિત્ય અખબાર પત્રકારિત્વ એની ગહન ચર્ચામાં આપણે ન જઈએ પરંતુ સાહિત્યમાં જેવી રીતે કવિતા એનો એક ભાગ છે નાટ્ય એનો બીજો ભાગ છે નવલકથા એનો ભાગ છે લલિત નિબંધો એનો એક ભાગ છે એ રીતે પત્રકારત્વ પણ સાહિત્યનો જ એક 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 સુપર એનો ભાગ છે એટલે અખબારોનું કામ સાહિત્યકારોને લોકો સુધી પહોંચાડવાનું છે આજનો જે વિષય છે એ વિષયની એક પ્રાથમિક વાત કરી દઉં કે અખબારો થકી પેદા થતું સાહિત્ય અથવા અખબારો થકી પેદા થતા સાહિત્યકારો તો આની શરૂઆત તો આઝાદીના જંગ પહેલાં ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગયા અને એક રાત્રે એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર જતા હતા ત્યારે એમના એક મિત્ર પોલોકે ગાંધીજીને રાત્રે જતી વખતે હાથમાં વાંચવા માટે પુસ્તક આપ્યું કે ગાંધી મિસ્ટર ગાંધી તમે રસ્તામાં આ બહુ નાનકડું પુસ્તક છે વાંચી જજો તમને કામ આવશે એ પુસ્તકના લેખક હતા જોન રસ્કિન અને પુસ્તકનું નામ હતું અન ટુ ધીસ લાસ્ટ અન ટુ ધીસ લાસ્ટ ગાંધીજીએ એ એક જ બેઠકમાં આખું પુસ્તક વાંચી નાખ્યું અને એ દક્ષિણ આફ્રિકામાં જ્યાં એમના સ્ટેશન પર પહોંચ્યા પછી ત્યાંથી પ્રગટ થતા ઇન્ડિયન ઓપિનિયન નામના એક અખબારમાં મેગેઝિનમાં એમણે આખા પુસ્તકનો સાર લખ્યો હવે અંટુ ધીસ લાસ્ટ શું છે એ પણ એક સમજવા જેવી વાત છે અંટુ થી સ લાસ્ટ વાંચ્યા પછી ગાંધીજીએ એવું કીધું કે મારા જીવનમાં જે ત્રણ ચાર વ્યક્તિઓનો પ્રભાવ રહ્યો છે એમાં એક જોન રસ્કિનના આ પુસ્તકનો બહુ જ મોટો પ્રભાવ છે સર્વોદય અને અંત્યોદયની વાત એ અન ધીસ લાસ્ટમાંથી આવી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજી આ પુસ્તકમાંથી લાવ્યા આ પુસ્તકના લેખક એ લંડનમાં જન્મેલા હતા અને લંડનમાં નવી લેબર પાર્ટી પ્રવેશી એ લેબર પાર્ટી પ્રવેશી ત્યારે એમને કેટલાક લોકોએ પૂછ્યું કે તમે લેબર પાર્ટીમાં કેમ આવ્યા ત્યારે પોણા ભાગના લેબર પાર્ટીના સભ્યોએ એમ કીધું કે અમે અન ટુ ધીસ લાસ્ટ પુસ્તક વાંચીને લેબર પાર્ટી શરૂ કરી છે અને આ પાર્ટીના અમે સભ્ય ચૂંટાયા છીએ હવે મૂળ વાત આ લેખકે કોઈ સાહિત્યનું સર્જન કરવા માટે આ પુસ્તક લખ્યું નહોતું એમણે કોર્નીહોલ મેગેઝિનના એક ભાગરૂપે હપ્તાવાર જ્હોન રસ્કીને એ હપ્તાઓ એ મેગેઝિનમાં લખ્યા હતા એને પાછળથી ગ્રંથસ્થ પુસ્તક આખરે મૂકવામાં આવ્યા અને એ પુસ્તકે એક લેબર પાર્ટીનો જન્મ આપ્યો ગાંધીજીને લોકોની બેરિસ્ટરી કરવાના બદલે આખા દેશની બેરિસ્ટરી કરવા માટે એક મહાત્મા ગાંધી બનાવ્યા એટલે અખબારોનો જે ફાળો છે શરૂઆત છે એ એ તમે એક એક નાનકડા એક હું આ લંડનથી એટલા માટે મેં તમને પ્રસંગ કર્યો કે અન ટુ ધીસ લાસ્ટ પુસ્તક એ સ્વતંત્ર રીતે લખાયેલું પુસ્તક નહોતું પણ અખબારોમાં પ્રગટ થયેલા એ જુદા જુદી લેખમાળામાંથી ગ્રંથસ્થ થયેલું પુસ્તક હતું એટલે જેણે ગાંધીજી આપ્યા ટ્રસ્ટી સિદ્ધાંત આપ્યો કે જેને લેબર પાર્ટી આપી એવા એવા વિચારોને જન્મનું વહન પણ હું માનું છું કે અખબારોએ કર્યું છે વિષય જે અમને આપવામાં આવ્યો છે સાહિત્ય અને પત્રકારત્વ મને યાદ આવે છે રઘુવીરભાઈ ઓસ્કાર વાઇલ્ડે કહ્યું છે કે સાહિત્ય આજકાલ કોઈ વાંચતું નથી અને પત્રકારત્વ વાંચવાલાયક રહ્યું નથી હવે એ પૃષ્ઠભૂમિમાં હું જો મારી વાત ચાલુ કરું તો મને ચાર્લ્સ ડિકન્સની પેલી વાત યાદ આવે છે એ ટેલ ઓફ ટુ સિટીઝ વિચ સેઝ દેટ યુ નો કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ એન્ડ ધીસ ઇઝ ધ વર્સ્ટ ટાઈમ્સ એટલે એટ ધ સેમ ટાઈમ એમાં ચેલેન્જીસ પણ છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ છે ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ બંને મને સાથે એટલા માટે દેખાય છે કે જે આપણી પહેલાં જે વાત કાજલ અને સૌમ્ય જોશી અને પછી એમાં મધુરાએ પણ જે વાત કરી મને એવું લાગે છે કે ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે અને ગુજરાતી ભાષા જેમ એને કહું ને કે કાન માંડવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે જેમ ચોથું અખબાર આવી રહ્યું છે મને વિશ્વાસ છે કે પાંચમો અખબાર પણ આવશે અને એ વાત હું એટલા માટે દાખલા દલીલ અને તર્ક સાથે આપવાની વાત કરું છું જેમ મારો મિત્ર જય કહેતો હતો કે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે રઘુરભાઈ સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે અખબારને પાંચ કરોડ વાંચકો સુધી પહોંચતા ચુમ્માલીસ વર્ષ લાગ્યા હતા પાંચ કરોડ વાંચકો સુધી પહોંચતા ચુમ્માલીસ વર્ષ લાગ્યા હતા રેડિયોને પાંચ કરોડ શ્રોતાઓ મેળવતા માટે તેત્રીસ વર્ષ થયા હતા ટેલિવિઝનને પાંચ કરોડ દર્શકો મેળવતા તેર વર્ષ થયા હતા ઇન્ટરનેટને પાંચ કરોડ સબસ્ક્રાઈબર મેળવતા માત્ર બે વર્ષ થયા હતા અને ગૂગલનો ટ્રાફિક દર વર્ષે આટલી મંદીમાં પણ ચારસો ટકાના રેટ પર વધી રહ્યો છે બરાબર છે અને ઇન્ડિયામાં ટેલિડેન્સિટી વર્લ્ડમાં અત્યારે હાઇએસ્ટ થઈ રહી છે એટલે જે એક જમાનામાં કહેવાયું કે સેમ્યુઅલ બકેટે જ્યારે વેઇટિંગ ફોર ગોદો લખ્યું ત્યારે પહેલાં વર્ષે એની માત્ર એકસોને પાંત્રીસ કોપીઓ વેચાતી હતી પહેલાં વર્ષે એની માત્ર એકસો ને પાંત્રીસ કોપીઓ વેચાતી હતી અત્યારે દર મહિને પાંત્રીસથી ચાલીસ હજાર કોપીઓ વેચાઈ રહી છે કહેવાનો ભાવ અર્થ એ છે કે વાંચનની જે ભૂખ છે એ ભૂખ એટલી જ વધી રહી છે દેવેન્દ્રભાઈએ મહાત્મા ગાંધીની વાત કરી અને ખાસ કરીને સાઉથ આફ્રિકાની અમે લોકો સાઉથ આફ્રિકા ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંહ સાથે ગાંધી સેન્ટેનરી સેલિબ્રેશનમાં ત્યારે એ લોકો અમને સેન્ટ પીટર મેરીઝબર્ગ જે સ્ટેશન જ્યાંથી ગાંધીજીને ધક્કો મારીને ફેંકી દેવામાં આવ્યા એ સ્ટેશનની મુલાકાતે અમને લઈ ગયા અને ત્યાંથી અમે લોકો ફિનિક્સ આશ્રમમાં ગયા અને પછી નેલ્સન મંડેલાને મળવાની તક મળી તો નેલ્સન મંડેલાએ વિઝિટિંગ જર્નાલિસ્ટને પૂછ્યું કે યુ આર ફ્રોમ વિચ પાર્ટ ઓફ ધ કન્ટ્રી ઇન્ડિયામાં કઈ જગ્યાએથી છો સો આઈ વોઝ વન ઓફ દેમ આઈ સેડ કે એમ ફ્રોમ ગુજરાત ઇસ નો ગાંધીઝ ગુજરાત આઈ સેડ યસ ત્યારે એને જે વાક્ય કહ્યું હતું કે હી વોઝ જાયન્ટ અમંગ મેનકાઇન્ડ હી વોન્ટેડ ટુ વાઇપ આઉટ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ અને પછી એને કહ્યું કે સેલ્ડમ ઇન ધ હિસ્ટ્રી યુ વિલ ફાઇન્ડ અ પર્સન ટુ હુમ યુ નો ટુ નેશન વુડ રિવર યુ નો કે આફ્રિકામાં પણ એ ફાધર ઓફ ધ નેશન ગણાય છે અને ઇન્ડિયામાં પણ ફાધર ઓફ નેશન કહેવાય છે અને પછી એને એક વાક્ય ઉમેર્યું કે તમે લોકોએ તો અમને એડવોકેટ મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા હતા અમે તમને કે મહાત્મા ગાંધી આપ્યા છે એટલે સાહેબ આ પત્રકારત્વની તાકાત છે જે દેવેન્દ્રભાઈએ કહ્યું થેન્ક યુ દેવેન્દ્રભાઈ આમાં એક વાત ઉમેરું કે વાસુદેવ મહેતા એક આપણા ગુજરાતના બહુ જ મોટા કટાર લેખક ચિંતક અને રાજકીય વિશ્લેષક હતા એમણે કહેલું કે પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે અને સાહિત્ય એ નિરાંતે લખાયેલું પત્રકારિત્વ છે બહુ સરસ ભૂમિકા દેવેન્દ્રભાઈ અને અજયભાઈ ઊભી કરી છે હું સીધા જ વિષય ઉપર આવું સાહિત્યકારો અને અખબારો અને સામાયિકોની તેઓ માટેની ભૂમિકા થોડું હું મારા ટીનેજ જ્યારે હું તરુણ વયમાં સ્કૂલમાં હતો ત્યારે લાઇબ્રેરીમાં જવાનું થતું અને મોટેભાગે સ્વાભાવિક છે કે બાળ સામાયિકો બાળપુસ્તકોની એક શોધ ચાલતી હોય પણ મારા ફાધર મને હું જાણતો નહોતો સાહિત્યકારો કોણ છે કયા પ્રકારનો સાહિત્યકાર કોણ લખે છે કારણ કે બહુ નાનો હતો પણ મારા ફાધર મને ખાલી એમ કહેતા કે તમે હરકિશન મહેતાની તું બુક લઈ આવજે અથવા તો રઘુવીરભાઈની બુક લઈ આવજે જે લોકો એ વખતે મને લાગે છે કદાચ એના શરૂઆતના તબક્કામાં છે કારણ કે વાત જૂની છે ઘણી બધી અને એમાં બધા જુદા જુદા લેખકો જે લોકોના એક અત્યારે આપણે જોન રે ને બધા શબ્દો વાપરીએ છીએ પણ એ વખતે એવું નહોતું ગુણવંતરાય આચાર્ય હોય તો એમની દરિયાઈ સાહસકથા હોય ગૌતમ શર્મા હોય તો એમનું કંઈક થ્રિલર જેવી વાત હોય ગ્રામીણ જે હમણાં એક ભાઈએ વાત કરી એમની વાતમાં થોડું વધુ જ હતું કે ગ્રામીણ પત્રકારત્વ ગ્રામીણ લેખન એ એ બાબતની અંદર પણ આપણે માત્ર ટાર્ગેટ અને પોપ્યુલર બનવાના સંદર્ભમાં જ એક પ્રકારનું લેખન થતું જાય છે પણ એપાર્ટ ફ્રોમ દેટ પણ એ વખતે મને એમ ક્વેશ્ચન થતો કે શા માટે મારા ફાધર આ બધા જુદા જુદા લેખકો જેમના હું બધા જ આપણા કેટલાક હવે સ્વર્ગસ્થ છે કેટલાક અહીંયા હયાત પણ છે તો મને એમ કે ભાઈ આની ચિનુભાઈની બુક લાવો રઘુવીરભાઈની બુક લાવો હરકિશનભાઈની બુક લાવો વિઠ્ઠલ પંડ્યાની બુક લાવો મને એમ થાય કે શા માટે એમને કઈ રીતે ખબર પડે છે કારણ કે અત્યારે જેવું કોઈ મીડિયા નહોતું ઇન્ટરેક્શન નહોતું સાહિત્યનો કોઈ પ્રચાર પ્રસાર નહોતો પણ પછી મને ખબર પડી કે એ વખતે ઘરમાં બધાને ત્યાં અખંડ આનંદ આવતા હતા કુમાર મેગેઝિન આવતું હતું જનકલ્યાણ આવતું હતું નવનીત સમર્પણ આવતું હતું ઉર્મી નવરચના નવચેતન લાઇબ્રેરીમાં પણ જવાની એ જે આદત હતી એમાં કદાચ ઘણા મેગેઝિન એવા હતા કે ઘેર નહોતા મંગાવતા અમે મુખ્ય ચાર પાંચ આગળના કયા ચિત્રલેખા બીજ એનો વજુ ઘોટકના અંદર બધા સાહિત્યની તો હવે તમે જે જે સાહિત્યકારો થઈ ગયા છે જેઓએ પોતાનું નામ કાઢ્યું છે તેમને પણ જો તેમનો ઇન્ટરવ્યૂ જો લેવામાં આવે છે અથવા તેમના વિશે આપણે વાંચીએ છીએ ત્યારે તેઓ હંમેશા ઉલ્લેખ કરે છે કે અમે કુમારમાં લખતા હતા વિનોદભટાટ ભટ્ટ એટલે સુધી કહેતા હતા કે કુમારની અંદર મારો આર્ટિકલ છપાય એના માટે એ એક અલ્ટિમેટ એ માનતા હતા ત્યારે ઘણા બધા એવા સાહિત્યકારો છે કે જે એ વખતે સામાયિકોમાં અખબારની અંદર પણ અખબારમાં પૂર્તિ નહોતી એટલે એડિટ પેજની અંદર થોડા વિચાર સાથેના લેખો કેટલાક હાસ્ય વ્યંગના લેખો સમાજ સુધારણા અંગેના લેખો આવા જે સંસ્કારી મેગેઝિન્સ કે જે હવે ઓછા થઈ ગયા છે અને તેનું સ્થાન અખબારોની પૂર્તિઓએ લીધું છે અખબારોએ લીધું છે તેને કારણે સાહિત્યકારની બે આપણે ભાગ પાડી શકીએ એક બિફોર પૂર્તિ એરા અને બીજો મેગેઝિન આ બધા જે મેં તમને કહેવા સંસ્કારી મેગેઝિનોમાં લખીને જે લોકોએ પોતે સાહિત્યની કલમ જેમ કોઈ તલવાર સજાવતું એમ ઘસતી હોય એમ એક પ્લેટફોર્મ બનાવીને એમાંથી ઘડાતા ઘડાતા એમાંથી એક ઓપ આપતા તેઓએ આખું એક સાહિત્યનું અને સાહિત્યકારનું એટલે અખબારો અને સામાયિકોની બહુ મહત્વની ભૂમિકા છે જીવરામ જોશી એ પહેલાં કોઈ સ્વતંત્ર પુસ્તકો બહાર પાડ્યા નહોતા એ ગુજરાત સમાચારના ઝગમગ નામના મેગેઝિનમાં લખતા હતા અને પાંચ સાત પેઢી સુધી આજે પણ જીવરામ જોશી લેખક તરીકે મિયા ફુસ્કે અને તબા ભટ્ટ એમના પાત્રો તરીકે આજે પણ લોકપ્રિય છે તારક મહેતા પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે વિનોદ ભટ્ટ પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે પ્રિયકાંત પરીખ પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે જયવર્ધન પટેલ કે હું જ્યારે હું યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજીમાં હું એમ કરતો હતો અને સવારે હું લો કરતો હતો ત્યાં સુધી અખબાર ત્યાં સુધી હું અખબારો વાંચતો નહોતો એક વખતે ભૂલથી એક ગુજરાત સમાચાર મેં જોયું એમાં મેં ઝાકર ઝંઝા જોઈ અને ઝાકરઝંઝા વાંચ્યા પછી જ મને અખબારો વાંચવા માટેની એક પ્રીતિ થઈ એટલે આવા આવા અનેક લેખકો વિનોદ ભટ્ટથી માંડીને અનેક લેખકોએ એને આપ્યા છે એની તમે એની એક વાત છોડી દો એના કરતાં પણ દુનિયાની દુનિયાના ફલક પર હું તમને એક બહુ જ ક્લાસિક એક્ઝામ્પલ બહેનભાઈ આ વિષય પર આપવા માગું છું કે માત્ર ગુજરાતી અખબારોએ નહીં દુનિયાભરના અખબાર દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણી પણ અખબારમાં લખતા હતા મોહનલાલ ધામી પણ અખબારમાં લખતા હતા રઘુવીરભી એક સુંદર શોર્ટ સ્ટોરી છે ધ લાસ્ટ લીફ ઓ હેનરીની જે અંગ્રેજી લિટરેચરના વિદ્યાર્થીઓ છે અથવા ભણેલા છે એમના માટે આ કોઈ નવું પાત્ર કે નવી સ્ટોરી નથી પણ જે લોકો અંગ્રેજી લિટરેચર સાથે નથી સંકળાયેલા એમના માટે હું તમને બહુ શોર્ટમાં એક લાસ્ટ લિફની એક વાત અને પછી એના એક બેકગ્રાઉન્ડની વાત કરું તો ઓ હેનરી એ અમેરિકાના વન ઓફ ધ બેસ્ટ શોર્ટ સ્ટોરી રાઇટર ગણાય છે અને એમની કથાઓ એ એના એક ચમત્કૃતિ એટલે એ કથાની અંતે આવતી એક ચમત્કૃતિ માટે એ ઓ હેનરી એક અદ્ભુત લેખક ગણાય છે અને જ્યારે હું પણ લખું છું જ્યારે મેં પણ જ્યારે સૌથી પહેલાં ઓ હેનરીને વાંચ્યા તો આઈ વોઝ હેલી ઇમ્પ્રેસ્ડ અને મેં પણ કભી કભીમાં એ જે અંતિમ વાત છે એ શરૂઆતથી એને ઓપન નહીં કરી અને તમે એક સરસ મેસેજ સાથે કથા દાળ તરીકે એની અંદર અમેરિકાના એક નાનકડા ટાઉનમાં ત્યાં બધા આર્ટિસ્ટો દરિયાનો કિનારો હતો આર્ટિસ્ટો જ બધા વસતા હતા અને લોકો ઘર ભાગે એક નાનકડું ઘર ભાડે રાખીને બે સખીઓ એક મકાનમાં રહેતી હતી બંને કુંવારિકાઓ હતી બંનેની ઉંમર પચીસ છવ્વીસ વર્ષની આજુબાજુમાં હતી એના નીચેના ભાગમાં એક વૃદ્ધ આર્ટિસ્ટ રહેતો હતો એમાંની જોન્સી નામની એક છોકરી એ એને એ વખતે ન્યુમોનિયા થયો ન્યુમોનિયા એટલે આજથી આ તો સાઠ સિત્તેર એંશી સો વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે એન્ટીબાયોટિક્સ કે એ પ્રકારની દવાઓ એ વખતે કદાચ ઉપલબ્ધ નહોતી એટલે જેને પણ ન્યુમોનિયા થાય એમાંથી ભાગના લોકો એ તો મૃત્યુ પામતા તો જોનસીને જ્યારે ન્યુમોનિયા થયો તો એ ઘરની બારીમાંથી એ બીજા ઘરની એક દીવાલ દેખાતી હતી એ દિવાલ પર એક નાનકડો વેલો ચોંટેલો હતો વેલા વેલો અને પુષ્કળ ઠંડી હતી અને આ ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે કીધું કે આ તમે જોન્સીને જ્યારે જરા સાજી કરી દો તો ડૉક્ટરે કીધું કે ભાઈ આપણે ત્યાં તો ન્યુમોનિયામાંથી દસમાંથી એક જ વ્યક્તિ બચતી હોય છે બાકી નવે તો મૃત્યુ પામવાનું હોય છે જોન્સીને એમ લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે એટલે રોજ પેલી બારીમાં જુએ અને પેલા પાંદડાને જુએ તો એની પેલી બીજી બહેન પણ શું એને પૂછ્યું કે જોન્સી તું ત્યાં શું જોયા કરે છે બારીમાંથી તો કહે છે જો શું પેલી બારીની દિવાલ પેલી દિવાલ પર જે પાંદડા દેખાય છે ને થોડા દિવસ પહેલાં દસ હતા પછી નવ થયા હવે આઠ થયા હવે છ થયા એ પાંદડું રોજ એક એક પાંદડું એ ખરતું જાય છે અને જેમ જેમ એ પાંદડા ખરતા જશે એમ જ્યારે છેલ્લું પાંદડું એ પડી જશે ત્યારે હું પણ આજી આજે દુનિયામાં નહીં હું મારું મૃત્યુ થશે તો એને એને એની બહેનપણી સમજાવ્યું કે આવું કંઈ જ નથી આવું આ તારી માન્યતા ગલત છે પણ સાજી થતું નહોતી એનો ટેમ્પરેચર વધતું જતું હતું છેવટે એ એટલે મદદ માટે નીચેથી પહેલાં એક વૃદ્ધ આર્ટિસ્ટ એક ફેલ્યોર આર્ટિસ્ટ હતો એણે જિંદગીમાં કોઈ સારું ચિત્રકામ કર્યું જ નહોતું એને બોલાઈ આવ્યો એ લાયક હતા ગ્રે હેર હતા હી વોઝ અબાઉટ સેવન્ટી ફાઇવ અને એને ઉપર બોલાવી લાવ્યા અને એને કીધું કે મારી બેનપણીને એક ખોટી મગજમાં એક વાત ભરાઈ ગઈ છે કે પેલું પાંદડું ખરતું જશે એમ એનો એનું જીવન પણ સમાપ્ત થતું જશે તો તો એણે કીધું કે આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ બીજું તો શું કરી શકીએ બીજા દિવસે એક સરસ મજાનું એક પેઇન્ટિંગ માટેનો એક ફેસ્ટિવલ હતો જે અત્યારે ફેસ્ટિવલ છે એમાં એ ફેસ્ટિવલમાં એ પેલા વૃદ્ધ આર્ટિસ્ટે ત્યાં જવાનું હતું એટલે વૃદ્ધ આર્ટિસ્ટે કીધું ભાઈ હું તો પહેલાં ફેસ્ટિવલમાં જાઉં છું અને હું ભગવાનને પ્રાર્થના કરું કે તારી બહેનપણીને જલ્દી સાજુ થઈ જાય હવે એ જ રાત્રે રાત્રે સખત વરસાદ આવ્યો સખત વાવાઝોડું આવ્યું સખત તોફાન આવ્યા વીજળી થંડર ગળગડાટ થયો અને એમાં ઝાડુના ઝાડો ઉખડી પડે એટલું બધું તોફાન આવ્યું અને પછી પેલી જોન્સી તો બેભાન હાલતમાં જ હતી ઓલમોસ્ટ અને જ્યારે સવાર પડી ત્યારે પેલું શાંત તોફાન તો શાંત થઈ ગયું હતું અને જોનસી આંખ ખોલી આંખની ખોલીને એને બારીની બહાર જોયું તો પેલી દિવાલ પર એક પાંદડું હતું એણે શીખીને બોલાવ્યું કે જો શું પેલું પાંદડું છે હું તો બચી ગઈ છું તો આશ્ચર્યની વાત હતી કે એક પાંદડું એની પર બચી ગયું હતું પણ પછી નીચે જોયું તો પેલો વૃદ્ધ આર્ટિસ્ટ નહોતો વૃદ્ધ આર્ટિસ્ટ તો ત્યાં ગયો હતો કોઈકે કીધું કે વૃદ્ધ આર્ટિસ્ટને તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો પૂછવામાં આવ્યું કે આર્ટિસ્ટ ક્યાં ગયો હતો તો એણે પૂછ્યું કે આર્ટિસ્ટ પેલા ફેસ્ટિવલમાં જવાના બદલે આખી રાત એક ફાનસ અને એક છત્રી લઈ અને એક પાંદડું દિવાલ પર દોરવા માટે ગયો હતો અને આ એનું દોરેલું પાંદડું છે દિસ ઇઝ ધ લાસ્ટ લીફ આ કથા ઓ હેનરીની અનેક કથાઓ પૈકીની આ કથા એ કોઈ પુસ્તક આકારે પ્રગટ થઈ નહોતી એ ન્યૂયોર્ક સન્ડે વર્લ્ડ એ જમાનાનું આથી સો વર્ષ પહેલાંનું એક અત્યંત સૌથી વધારે ફેલાવો ધરાવતું ન્યૂયોર્કનું એ અખબાર હતું અને એ અખબારમાં સો વાર્તાઓ લખવાનો ઓ હેનરીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો એમાંથી આ એક વાર્તા હતી અને એ વાર્તા આજે પણ શોર્ટ ના જગતમાં એક ક્લાસિક શોર્ટ સ્ટોરી ગણાય છે ન્યૂયોર્ક ટાઈમ્સની વાત કરી એટલે મને તરત કિસ્સો યાદ આવ્યો કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક બહુ જાણીતા કટાર લેખક જેને ઇકોનોમિક્સમાં પછી નોબલ પ્રાઇઝ પણ મળ્યું છે થોમસ ફ્રીડમેન અમે લોકો જ્યારે વોશિંગ્ટનમાં હતા ન્યુક્લિયર સિક્યોરિટી સમિટમાં ત્યારે એને કહ્યું હતું કે આઈ વુડ લાઈક ટુ મીટ સમ ઓફ ધ કોલમનિસ્ટ ફ્રોમ ઇન્ડિયા બિકોઝ આઈ વોન્ટ ટુ રાઇટ એન આર્ટિકલ દેવેન્દ્રભાઈ એ કટાર લેખકે એક આર્ટિકલ ઇન્ડિયા પર લખવા માટે કે ઇન્ડિયામાં જે પેરેડાઇમ શિફ્ટ થઈ રહ્યું છે ઇકોનોમિક્સમાં અને હી વોઝ રાઇટિંગ કે જે નવી જોગ્રફી ઇમર્સ થઈ રહી છે અને જે નવી ઇકોનોમી આવી રહી છે એના કારણે અમેરિકામાં તે વખતે રિસેસન હતું ઇન્ડિયામાં એની શું ઇમ્પેક્ટ આવશે અને વેધર ઇન્ડિયા વુડ બીકમ ગ્રોથ એન્જિન ફોર ધ વર્લ્ડ ઓર નોટ એ થિસિસ પર કામ કરવા માટે એને ત્યાં વડાપ્રધાનના રસાલા સાથે ઉપલબ્ધ જે લગભગ બારેક જેટલા કટાર લેખકો અને સિનિયર જર્નલિસ્ટ હતા એ લોકો સાથે વાત કરી પછી એ વ્યક્તિ અમેરિકાથી ઇન્ડિયામાં આવ્યો એ મુંબઈ અમદાવાદ દિલ્હી બેંગ્લોર અને દરેક જગ્યાએ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ જેમ કે અમદાવાદમાં આવે તો એ આઈઆઈએમના પ્રોફેસરને મળે બેંગ્લોરમાં જાય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મળે દિલ્હીમાં જાય તો આઈઆઈટીના પ્રોફેસર્સને મળે ચંદીગઢમાં જાય તો ત્યાંની ઇન્સ્ટિટ્યૂટ એવા લગભગ સાહીઠ જેટલા બુદ્ધિજીવીઓ સાથે વાત કર્યા પછી ત્રીસમા દિવસે એણે પોતાની એક કોલમનું એક આર્ટિકલ લખ્યો નાઉ ઇમેજિન કે ન્યૂયોર્ક ટાઈમ્સનો એક રાઇટર જે છે એ પોતાનો એક લેખ લખવા માટે ઇન્ડિયાનો ટૂર કરે છે અને એ પછી એ પ્રયત્ન કરે છે હું સદભાગી છું કે મેં દેવેન્દ્રભાઈને અને ચંદ્રકાંત બક્ષીને બંનેને કટારલેખન કરતા જોયા છે દેવેન્દ્રભાઈ મારી રાઇટ હેન્ડ સાઇડની કેબિનમાં બેસીને એ લખતા હતા તો એ જ્યારે કટારલેખન કરતા હોય તો સોમવારે એમની જે કભી કભી પબ્લિશ થતી હતી એના જીવંત પાત્રો અમને બુધવારે મંગળવારે ગુરુવારે ત્યાં હરતા ફરતા દેખાય દેવેન્દ્રભાઈ કામની વચ્ચેથી પાછા એને બોલાવે પછી એ કામમાં ત્રણ ચાર કલાક બેઠા હોય તો પેલા બાલુકાકાને કહેલા ભાઈ એને ચા પીવડાવી દેજે એને નાસ્તો કરાવી દેજે અને પાત્રો આવીને એ લોકોને એવું હતું કે અમે આવીને દેવેન્દ્રભાઈને અમારી વાત કરીએ એક બહેન હતા એની વાત એટલી બધી કરુણાથી હું સ્ટેજ પરથી નથી કહી શકતો પણ દેવેન્દ્રભાઈએ એની વાત સાંભળીને પછી એને એવું કહું કે બહેન આ વાત હું મારા છાપામાં નહીં લઈ શકું નહીં લખી શકું એને કહું કંઈ વાંધો નહીં સાહેબ તમે મારી વાત સાંભળીને આઈ થોટ યુ નો દેટ વોઝ ધ પ્રોસેસ ઓફ કેથારસીસ યુ નો દેટ લેડી કુડ વેન્ટિલેટ હર ફિલિંગ એન્ડ સી ફેલ્ટ એટ ઇઝ યુ નો દેટ યુ નો નાવ આઈલ ગેટ સમ પીસ અને દેવેન્દ્રભાઈએ ત્રણ અઠવાડિયા પછી એ વાર્તા લખી સિમિલરલી આઈ સીન ચંદ્રકાંત બક્ષી કે એક કોલમ લખવા માટે ચંદ્રકાંત બક્ષી કમસે કમ પચાસથી સાહીઠ બુકના રેફરન્સને એ બધું કરીને વાંચતા હતા દેવેન્દ્રભાઈ કમનસીબી સાથે કહેવું પડે છે કે એ જે છેલ્લા વીસ વર્ષમાં હું જે પેરાડાઇમ શિફ્ટ જે જર્નલિઝમમાં અત્યારે જોઈ રહ્યો છું અત્યારનું જે કટાર લેખન છે રઘુવીરભાઈ એમાં થોડું મને સત્વહીનતા સત્યહીનતા અને થોડી તથ્યહીનતા આ ત્રણે ત્રણ તત્વો દેખાઈ રહ્યા છે અને એટલા માટે મને લાગે છે કે પત્રકારત્વ જે છે જે ફેક્ચ્યુઅલ ફેક્ટ્સને આધારિત છે એમાં જે એનાલિસિસ થવું જોઈએ જે ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ બિટવીન ધ લાઇન્સ જે વાત કહેવાવી જોઈએ અથવા તો જે એક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી પર કામ થવું જોઈએ નથી થતું અને ક્યારેક એકદમ આપણે ઓપિનિયન કે જે મીડિયા બાય ટ્રાયલ જે થઈ જતું હોય છે એના પર જતા રહીએ છીએ મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વ માટે આ એક થોડોક ચિંતાનો વિષય છે અખબારો અને સામાયિકો એ સાહિત્યકારોને પ્રતિભા ઉભારવા માટે કેટલા અંશે એનું યોગદાન છે હવે અત્યારે જે બુક આપણે માર્કેટની અંદર હમણાં જે વાત કરીએ કે પબ્લિશરો આટલી કોપી વેચે છે આટલો આટલું સર્ક્યુલેશન ડિમાન્ડ છે પણ અખબારો ટોપ ટેન લિસ્ટ બહાર પાડે છે કે આ બુક્સ અત્યારે સૌથી વધારે વંચાય છે રિવ્યૂ થતા હોય છે અને સાથે સાથે જે કોલમ આજે દાખલા તરીકે જે મેં શું કામ અગાઉનું એક મારું ઉદાહરણ આપ્યું કે ત્યારે ઘરમાં જે આવતા સામાયિકો હતા એમાં જે લખાતા લેખો આધારે સાહિત્યકાર નક્કી કરવામાં આવતો કે આ આ સાહિત્યકારની હવે બુક આપણે લાવીએ પણ અત્યારે આખી પરિસ્થિતિ એ રીતે બદલાઈ ગઈ છે કે અખબારોમાં આવતી કોલમ આપણે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ દાત્રી ગુણન શાહ તો હું સંદેશમાં એડિટ પેજ ઉપર એમનું વર્ષો પહેલાં રણતો લીલા છમ પુસ્ત કોલમ આવતી તો એ વાંચીને મને એમ થયું કે આમનું પુસ્તક હું ખરીદું રાઇટ પબ્લિશર પાસે જઈને એવી રીતે રઘુવીરભાઈની કોલમ આવતી હોય તો ભલે પછી વિષય કંઈક એમની વાર્તાનો કે પુસ્તકનો વચ્ચે અલગ અલગતા હોય પણ રઘુવીરભાઈની કોલમ વાંચીને મને એમ થાય કે મારે એમનું પુસ્તક ખરીદવું છે આવી જ રીતે આપણે તમામ જે અત્યારે લેખકો સ્થાપિત થયા છે પ્રિયકાંત પરીખની ધારાવાહિક નવલકથા અખબારોમાં ચાલે એની પંચોતેર જેટલી ધારાવાહિક નવલકથાઓના પુસ્તક રૂપે પ્રગટ થાય અને એ સાહિત્યકાર તરીકે પોતાનું એક આગું સ્થાન એમણે પોતાનું પેલું કરેલું છે તો આપણો અત્યારનો જે વાત કહેવાનો હશે એમ છે કે અખબારોની અંદર આવતી કોલમો પછી ગુણવંત શાહની હોય અગાઉ ચંદ્રકાંત બક્ષીની તો એમને સ્થાપિત કરવા માટે અત્યારે જય વસાવડાને પણ પોતાના પુસ્તકો વેચવા હોય કે મારે મારી પુસ્તકો કરવું હોય તો અલ્ટિમેટલી થોડુંક એમ કે ભાઈ અખબારમાં ભવેન કચ્છીનું નામ આવે છે અજય ઉમટનું નામ આવે છે દેવેન્દ્રભાઈનું તો ઇટ ઇઝ એ લોન્ચિંગ વ્હીકલ સાહિત્યકાર માટે અત્યારની અખબારી કોલમ એ ધારા કે કાજલ ઓઝા તો ચિત્રલેખામાં આવતી વાર્તાઓ ધારાવાહિકના આધારે એમનું એક ઇમેજ ઊભી થાય કે આમની પુસ્તકો પછી બીજા પુસ્તકો કદાચ જુદા હોય કદાચ એટલા રસપ્રદ ના પણ હોય પણ એમને ખરીદી ખરીદવા માટેનું જે મોટિવેશન જે છે ઇટ કમ્સ ફ્રોમ ન્યૂઝપેપર બીજું કે આજ ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમે પુસ્તકોના વિમોચનો કેમ કરો છો કે તમે આનું શું કરો છો હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાનું ને ગુજરાતનું માર્કેટિંગ કરતા હોય જો વાઇબ્રન્ટ ગુજરાત કરીને લોકોને લાવવા માટે તો અખબારો અખબારોમાં કામ કરતા અખબારોમાં નહીં કામ કરતા સાહિત્યકારો એ ગરીબડો હોય અને ફાટેલો જબ્બો પહેરીને અઠવાડિયાથી નાહ્યો ના હોય અને દાઢી બીઠ બરાબર ના હોય અને કાળા રંગનો જબ્બો પહેરીને ફરતો હોય ને લગર વગર કોઈ ગરીબ જેવો લાગતો હોય એ જરૂરી નથી હું માનું છું કે લેખકો અને સાહિત્યકારોને પણ પોતાને પોતાનું જીવન કારણ કે એમને પણ એમના બાળકોને ભણાવવાના છે એમને પણ એમના બાળકો જ્યારે બીમાર પડે ત્યારે બેસ્ટ ઓફ ધ વર્લ્ડ વર્લ્ડ ક્લાસ સ્કૂલોમાં અને બધે ભણાવવાના છે રઘુવીરભાઈ એક વખતે મેં ગુજરાત સમાચારમાં એક અહેવાલ લખ્યો અમદાવાદના નારણપુરા વિસ્તારના ફલાણી જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે છે અને પછી બીજા ચાર પાંચ બીજા અડ્ડાઓના લિસ્ટ આપી દીધું બરાબર એ લિસ્ટ આપ્યા પછી આપણા મનમાં કે બીજા દિવસે હવે આ તો બધું બંધ થઈ જશે તો મારી પર ત્રણ પ્રકારના ફોન આવ્યા અજયભાઈ સૌથી પહેલા એક ફોન આવ્યો કે મારા ભાઈબંધો આવ્યા કે મારા ઘરની બાજુમાં દારૂ મળે છે મને તો ખબર જ નહોતી કે છે બીજો ટેલિફોન આવ્યો પોલીસ વાળાનો દેવેન્દ્રભાઈ બહુ સારું કર્યું આ તો ચાલો હપ્તો જ નહોતો આપતો અમને અને ત્રીજો ફોન અડ્ડા આવ્યો કે સાહેબ મારો ધંધો વધી ગયો હવે અમારું જે સાહિત્ય હોય છે અખબારોમાં પ્રગટ થતા સાહિત્યમાં અમે મેસેજ કન્વે શું કરવા માગીએ છીએ અને લોકો સુધી શું પહોંચે છે એની કોઈ ગેરંટી હોતી નથી પણ અમે આર ટ્રાઈંગ ટુ કન્વિન્સ પીપલ અને કે ભાઈ અમે કંઈક એવું આપીએ અને ખાસ કરીને ભાષાની જે વાત છે ભાઈ એક ક્લાસિક એક્ઝામ્પલ છે રઘુવીરભાઈ આપને ગમે એવી વાત છે કે એક લંડનનો એક ચર્ચમાં રવિવારે સામાન્ય રીતે ક્રિશ્ચન જે ફેમિલીઝ હોય એ સવારની પ્રેયર માટે જાય તો રવિવારનું એક નાનકડું ટાઉન હતું એ ટાઉનના એ ચર્ચમાં બધા પ્રાર્થના માટે ગયા હતા તો એક સાવ નાનકડો છોકરો છ સાત વર્ષનો છોકરો પણ ત્યાં પ્રેયર કરી રહ્યો હતો એ પ્રેયર બધાની પતી ગઈ પણ પેલો છોકરો આંખો બંધ કરી અને એ જીસસ ક્રાઇસ્ટ સમક્ષ પોતાની પ્રેયર કરી રહ્યો હતો એટલે પેલા પૃષ્ઠ જે એના ફાધર હતા પિષ્ટ પ્રિસ્ટ એના પાદરી હતા એ પાદરી એ બાળક પાસે આવ્યા એના માથા પર હાથ ફેરવ્યો અને એને પૂછ્યું કે બેટા પ્રેયર તો બધાની પતી ગઈ ત્યાં શું પ્રેયર કરી પેલા બાળકે આંખ ખોલી અને એણે એમ કીધું કે ફાધર મને પ્રેયર કરતાં આવડતી નથી પણ મારી મમ્મીએ મને એબીસીડી શીખવી છે એટલે મેં ભગવાનને એમ કીધું કે મારી એબીસીડીમાંથી તને ગમતી હોય એવી પ્રાર્થના તો બનાવી લે હવે અમે પણ સાહિત્યકારો કે લખ અમે અમે તો અમા તમે કહું અલ્ટિમેટલી એબીસીડી કે કક્કો બારાખડી જેવી તો કોઈ સાહિત્ય છે જ નહીં એમાંથી જેને જેવું સાહિત્યનું સર્જન કરવું હોય એ સાહિત્યનું સર્જન કરે એનું જેવું અર્થઘટન કરવું હોય એનું એ અર્થઘટન કરી શકે છે હું માનું છું અને દુનિયાભરમાં હું તમને એક ક્લાસિક એક્ઝામ્પલ કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો જે ઓગણીસમી સદીની વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ચ નવલકથા ફ્રાન્સના દરિયા કિનારાના નાનકડા ટાઉનમાં બે મિત્રો એક અભણ હોય છે એક બહુ જ ભણેલો હોય છે અને એક અભણ જે જે છોકરો છે એ એની એ મર્સિડીઝ નામની એક છોકરીના પ્રેમમાં હોય છે આ બંને મિત્રો વચ્ચે એકબીજાની વચ્ચે પેલો જે એક જે પૈસાદાર છોકરો હોય તો એ આ ગરીબ છોકરાને એની સાથે દગો કરી અને એને કોઈ કાયદાકીય રીતે ભેળવી દે અને એને જેલમાં મોકલી આપે છે કે ભાઈ આને કંઈ ચોરી કરી હતી ના નેપોલિયનની સાથે આવતો કોઈ રાષ્ટ્રદ્રોહનો કેસ એની પર લગાવી દે છે મને છાપાઓ ઉપર બી અમારી પર રાષ્ટ્રદ્રોહના કેસ ઘણી વખત થતા હોય છે એ વખતે આની પર લગાડી દીધો હવે ત્યાર પછી પેલો માણસને એક દૂર દરિયાના કિનારે હવે વિચાર કરો કે આજ તો આજથી બસો દસો બસો વર્ષ પહેલાંની જેલો ક્યાં હતી એ તો દરિયા કિનારે મોટો એની દિવાલ જ બાર બાર ફૂટની હોય અને એ દિવાલોની વચ્ચે એને એક બંધાર બંધિયાર રૂમમાં એને પૂરી દેવામાં આવે છે એને ખાલી નીચેથી એને જમવાનું આપવામાં આવે અને પછી એને ખબર પડે છે કે બાજુના રૂમમાંથી ખટખટખટ અવાજ આવે છે તો એક પાદરી બાજુના રૂમમાં તે થોડું બાકોરું પાડી અને એના રૂમમાં આવે છે પછી આ બંને જણ ભેગા થઈને ભાગી જવાનું પ્લાન કરે છે એ પાદરી મરી જાય છે એટલે પાદરીના ડેડ બોડીને બીજે મૂકી અને એ પોતે ડેટ બોડી તરીકે પેલો સુઈ જાય છે અને એ રીતે પછી પેલા લોકો આમ કાંઈ મરી ગયો છે એમ સમજીને દરિયામાં ફેંકી દે છે અને દરિયામાં ફેંકી દેતા પછી વળી પાછો એની પાસે એક ખજાનો એના અગાઉ કોઈ દાટેલો હતો એ ખજાનો શોધી કાઢી અને એ દરિયામાંથી ખજાનો કાઢી અને પોતાની જાતને જાહેર કરે છે કે હવે હું માઉન્ટ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો છું જ્યારે એ જેલમાં હતો ત્યારે જેલમાં એ પાદરી એને અંક ગણિત શીખવ્યું બીજ ગણિત શીખવ્યું અંગ્રેજી ભાષા શીખવી રિલિજિયન શીખવ્યો ઇકોનોમિક્સ શીખવ્યું રાજનીતિ શીખવી અને જ્યારે ભાગી જવાનો દિવસ હતો ત્યારે પેલા પાદરી એને પૂછ્યું કે મેં તને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો તું શું ઉપયોગ કરીશ તો કહે છે હું જેને બદલો લઈશ ત્યારે પાદરી એને ના પાડી કે નહીં એવું નહીં કરતો ગોડ સેઝ રેવેન્જ ઇઝ માઇન ઈશ્વર કહે છે કે બદલો લેવાનું કામ મારું છે તારું નથી આ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો ઓગણીસમી સદીની વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ક્લાસિક નોવેલ રિટન ઇન ફ્રેન્ચ એ પણ ફ્રાન્સના એક મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી જે આજે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે એટલે અખબારોનો સાહિત્યકારોને પેદા કરવાનો શું રોલ છે એમાં હું તમને જેમ મેં ઓ હેનરીના દાખલા આપ્યા કે જોન રસ્કીનનો દાખલો આપ્યો એ જ રીતે એલેક્ઝાન્ડર ડુમા કે જેણે આ વિશ્વ પ્રસિદ્ધ અનેક બીજી તો અને બીજી અનેક નવલકથાઓ લખી એમાંની વન ઓફ ધ બેસ્ટ નવલકથા આ કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો એ ફ્રેન્ચ મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી ના એટલે દેવેન્દ્રભાઈએ કહ્યું એ એમણે કેટલાક મહાન ઇંગ્લિશના જે રાઇટર થઈ ગયા છે એમણે અખબારની અંદર જે પોતાની મેગેઝિનની અંદર પોતાની જે ધારાવાહિક પ્રસંગોના આધારે જે સંકલન કર્યું હમણાં છેલ્લા કેટલાક વર્ષામાં જે પુસ્તકો બહાર પડ્યા એમાં મોટેભાગે અમુક સાહિત્યકારોને બાદ કરતાં અખબારમાં જે પ્રકાશિત થયું હોય છે તેમનું સંકલન જ વધુ જોવા મળતું હોય છે અથવા તો લેખોના સંકલન હોય પણ આ સાથે હું એક ખાસ બાબત ઉમેરીશ કે ચોક્કસ ઇંગ્લિશ લિટરેચરની અંદર અખબારોની અંદર સાહિત્યકારોનું સ્થાન છે ગુજરાતી મરાઠી કે બંગાળી ભાષાકીય અખબારોમાં સાહિત્યકારોનું સ્થાન કોલમને બધું જોવા મળે છે પણ જે ભાઈ ભારતના જે અંગ્રેજી અખબારો છે એની પૂર્તિમાં કે એમાં કોઈ તમે જોશો રાઇટર છે બધા બ્લોગ લગતા હોય એ પ્રકારના રાઇટર હોય ચેતન ભગત હોય કે જુદા જુદા તમે જે આપણે શોભા ડે કે એ લોકો પોતાની બુક ઓલ્ટુગેધર જુદી લખતા હોય છે પણ અંગ્રેજી ભારતીય જર્નાલિઝમ છે એમાં કોઈ પૂર્તિનો કન્સેપ્ટ કે સાહિત્યકારોનો કન્સેપ્ટ નથી જો તમે કહ્યું ને કે પહેલાં જે જે પ્રકારના મેગેઝિન્સ આવતા હતા જનકલ્યાણ કે કુમાર કે ધીરે ધીરે એ પ્રકારના મેગેઝિન્સ જે છે એ બંધ થઈ ગયા એનું કારણ એ હતું કે અખબારોએ પોતે પૂર્તિ આપવાનું ચાલુ કરી દીધું અખબારો એ પૂરતી આપવાનું ચાલુ કરી દીધું એટલે ગુજરાત જેવા રાજ્યમાં એની એક ભૂખ છે ગુજરાત જેવા ગુજરાત જેવા રાજ્યમાં નહીં દરેક જગ્યાએ પ્રાદેશિક દરેક જગ્યાએ અત્યારે આપણે જે અહીંયા બધા બેઠા છે મોસ્ટલી બધા જર્નલિસ્ટ છે એક વસ્તુ તમે બધા સ્વીકારો નંબર વન કે આપનું ઓડિયન્સ વધી રહ્યું છે કે ગુજરાતી ભાષાનો વાચક યુગ એનો મને લાગે છે કે અત્યારે શ્રેષ્ઠ સુવર્ણ સમય છે કદાચ હું થોડોક ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ હોઉં તો રઘુવીરભાઈ કે વિષ્ણુભાઈ મને સુધારી શકે છે ઓગણીસો એકમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી આપણે ત્યાં આવ્યા ત્યારે ગુજરાતની વસ્તી નેવું લાખ હતી અને કુલ વાંચકો જે લોકો ગુજરાતી ભાષા વાંચી શકતા હતા જેને સાક્ષરતાનું પ્રમાણ કહીએ તો ચાર લાખ સાહીઠ હજાર લોકો એવા હતા કે જે ગુજરાતી ભાષા વાંચી શકતા હતા ઓગણીસસો ને એકમાં ઓગણીસો ને અગિયારમાં નરસિંહ નરસિંહરાવ દ્વિવેયા કે રાવી પાઠકનો જે યુગ આવ્યો ત્યારે છન્નું લાખ ગુજરાતની વસ્તી હતી અને એમાંથી માત્ર છ લાખ લોકો ગુજરાતી વાંચી શકતા હતા મુનસી અને ધૂમકેતુ ઓગણીસો એકવીસમાં આવ્યા ત્યારે ગુજરાતની વસ્તી એક પોઈન્ટ એક કરોડ હતી ને સાત પોઈન્ટ ચાર લાખ લોકો જે હતા એ ગુજરાતી ભાષા વાંચી શકતા હતા ઓગણીસો એકાવનમાં મેઘાણીને રમણલાલનો યુગ આવ્યો ત્યારે દસ લાખ લોકો ગુજરાતી વાંચતા હતા ઓગણીસો ને એકતાલીસમાં સોરી એકાવનમાં પછી સુંદરમ અને ઉમાશંકર જોશીને એ બધાનો યુગ આવ્યો ત્યારે લગભગ એ સંખ્યા જે છે એ વીસ લાખ થઈ ગુજરાત અલગ સ્ટેટ બન્યું અને આપણે બધાએ ગુજરાતી લિટરેચરને બધાને પ્રમોટ કરવાની શરૂઆત કરી અને ત્યારે સુરેશ જોશી અને ઉમાશંકર જોશી અને ચંદ્રકાંત બક્ષીને એ બધા પછી ચુનીલાલ ને પન્નાલાલને એ લોકો આવ્યા ત્યારે અડતાલીસ લાખ થયા દેવેન્દ્રભાઈએ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે ગુજરાતીમાં એક પોઈન્ટ છોતેર કરોડ લોકો ગુજરાતી વાંચતા હતા અને અત્યારે આપણે છ કરોડ ગુજરાતીઓ છે મોદી સાહેબે પણ પોતાની શબ્દાવલી સુધારી લીધી છે અને હવે કદાચ સાડા છ કરોડ કહેશે નવી પીલામાં અને અત્યારે આપણે ત્યાં જે ટોટલ રીડરશીપ ઇન ગુજરાતી કહીએ છીએ એઝ પર ઇન્ડિયન રીડરશીપ સર્વેના ફિગર એ ફોર પોઈન્ટ ફાઇવ ક્રોર પીપલ કેન રીડ ગુજરાતી આપણે ગુજરાતી ન્યૂઝપેપરમાં આપણે યુઝ કરીએ છીએ કે કેન રીડ ગુજરાતી સીઆરજી ટર્મિનોલોજી છે લગભગ સાડા ચાર કરોડ લોકો જે છે એ અત્યારે ગુજરાતી ભાષા વાંચી શકે છે બીજી વાત ભવેનભાઈ કે જે પેલા ભાઈ કહેતા હતા ને કે તમે ગામડાની તળપદી ભાષાને હવે છે ને વાંચકો હવે માત્ર છાપા પર પણ આધારિત નથી તમે કોઈ માહિતી હવે છુપાવી શકતા નથી પહેલાં એવું હતું કે બે છાપાઓને જો તમે કંટ્રોલમાં કરી લો તો તમે ઘણી બધી માહિતીને કંટ્રોલમાં કરી શકતા હતા હવે બે છાપા હોય ચાર છાપા હોય પાંચ છાપા હોય કોઈ ફરક પડતો નથી કારણ કે તમે ઇન્ટરનેટને કંટ્રોલ કરી શકતા નથી તમે એને બ્લોક પર કંટ્રોલ કરી શકતા નથી તમે એને વેબ પર ચેનલ પર એટલા બધા માધ્યમો વધી ગયા છે ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ દેટ અવર ઓડિયન્સ ઇઝ ઇન્ક્રીઝિંગ વેન આઈ વોઝ ઇન ન્યૂયોર્ક આઈ વોઝ ટોકિંગ ટુ એ વેરી સિનિયર જર્નલિસ્ટ ઓફ વોલ સ્ટ્રીટ જર્નલ અને એને મને એવું કહ્યું કે અવર ઓડિયન્સ યુ નો દે આર આઈ બોલ્સ આર માઇગ્રેટિંગ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા ના ઇફ આઈ બોલ્સ આર માઇગ્રેટિંગ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓબ્વિયસલી માય રીડર્સ માય એડવર્ટાઇઝર્સ હુડ ઓલસો માય માઇગ્રેટ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા બટ ઓડિયન્સ જે છે એ ઓડિયન્સ એટલું બધું વધી રહ્યું છે કે એને કારણે હવે કોઈ તમે કટારલેખક હોતા જ નથી કે તમે એને ગુજરાત સમાચારમાં કે સંદેશમાં કે ભાસ્કરમાં કે નવ ગુજરાત સમયમાં કોલમ ના આપો એ પોતાના બ્લોગથી પણ પોતાની જે વાત વ્યક્ત કરવી હશે એ ચોક્કસ વ્યક્ત કરશે પણ જે મૂળ મુદ્દો જે હું તમને પહેલાં કહેતો હતો કે ગુજરાતી ગદ્યમાં જે એટલું કામ થવું જોઈએ એટલું નથી થતું આપણા મધુરાઈભાઈ કહેતા હતા કે ભાઈ સંસ્કૃત ભાષા જે છે એ મૃતપાય થઈ ગઈ અને ચંદ્રકાંત બક્ષીએ પોતાની વાતને બહુ સારી રીતના વ્યક્ત કરી હતી પોતાના એક પુસ્તકમાં એમણે એવું કહ્યું હતું કે સંસ્કૃત ભાષા મૃત થઈ એનું મુખ્ય કારણ એ હતું કે સંસ્કૃતમાં પદ્યમાં ખૂબ સરસ કામ થયું પરંતુ ગદ્યમાં એટલું સારું કામ ન થયું પદ્યમાં અને નાટ્યમાં તો સંસ્કૃત ભાષા છે એક પરિસીમાને જેને કહીએ ને કે વટી ગઈ પરંતુ જે ગદ્યમાં જે કામ થવું જોઈએ એ ન થયું અને એને કારણે સંસ્કૃત ભાષા તમે જુઓ કે મહાવીર અને બુદ્ધના પ્રવચનો જે છે એ પાણી ભાષામાં છે કે અર્ધ માર્ગી ભાષામાં છે પણ એ સંસ્કૃત ભાષામાં નથી મારો જે આજની જે વાત છે તમે જુઓ કચ્છી ભાષા જે છે એ ધીરે ધીરે મૃતપાય થઈ રહી છે પણ વેલ્સની જે ભાષા છે એ નથી થતી કારણ કે ત્યાં દર વર્ષે વેલ્સની ભાષાને બચાવવા માટે એક ફેસ્ટિવલ થાય છે સિમિલરલી તમે જુઓ કે પંજાબમાં ગુરુમુખી ભાષા છે એ બચી ગઈ છે કારણ કે ત્યાં ધર્મ અને રાજકારણને અને ભાષાને એક ચોલી દામન જેવો રિસ્તો છે અને ત્યાં એ લોકો ગુરુમુખી ભાષાને બચાવવા માટે સતત એક પ્રયત્ન કરતા હોય છે અનફોર્ચ્યુનેટલી ગુજરાતી ભાષા જે છે જે ગુજરાતી જેના માટે આપણે થોડું ગૌરવ લઈએ છે પરંતુ હકીકત એ છે કે જે ગુણવંશાનો તમે ઉલ્લેખ કર્યો છે એ જ ગુણવંશાએ આજથી બે વર્ષ પહેલાં માતૃભાષા વંદનાનો એક આખો રથ કાઢવો પડ્યો કારણ કે એમને લાગ્યું કે ગુજરાતી ભાષા પણ કદાચ દસ વર્ષ પછી મૃતપાય સ્થિતિમાં જશે મને કહેતા ગર્વ થાય છે કે મારા ફાધર ઇંગ્લિશના પ્રોફેસર હતા હી વોઝ હેડ ઓફ ધ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ માય મધર વોઝ ટીચિંગ હિન્દી અને મારા મધર અને ફાધરને ગુજરાતી મેં શીખવાડ્યું કારણ કે એ લોકોએ મને ગુજરાતી મીડિયમમાં મોકલ્યો એ લોકો ધારે તો મને સારી કોન્વેન્ટિંગ સ્કૂલમાં મૂકી શકત પણ દે ડિસાઇડેડ કે નહીં બિકોઝ વી આર સ્ટેઇંગ ઇન ગુજરાત આપણે એને પ્રાઇમરી સ્કૂલમાં મોકલો અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે મારા વખતમાં જે પ્રાઇમરી સ્કૂલ હતી સરકારી પ્રાથમિક માધ્યમ શાળા કુમાર શાળા એમાં એટલું સારું શિક્ષણ મળતું હતું કે ટુડે આ હેવ રીચ ટુ એ લેવલ સો આઈ એમ હેપી વિથ ડેટ પણ એ જે તમે જુઓ કે આજે મારો વિકાસ સામેનો કોઈ વાંધો નથી પણ દાની લીમડામાં બીઆરટીએસનું બસ સ્ટેન્ડ બનાવવા માટે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ બનાવવા માટે એક પ્રાથમિક શાળાનો તમે ભોગ લઈ લીધો એક પાસ્કલ આપણા પેલી ફ્રેન્ડ સ્કૂલ બનાવવા માટે એક એક્સપેરિમેન્ટ કરવા માટે તમે એક પ્રાથમિક શાળાનો ભોગ લઈ લીધો દાણી લેવડામાં જે સ્કૂલ તોડી નાખી એના પર એક કરોડને સાહીઠ લાખના ખર્ચે બીઆરટીએસનું બસ સ્ટોપ બન્યું પણ એ સ્કૂલમાં જે ત્રેવીસો વિદ્યાર્થીઓ ભણતા હતા બે શિફ્ટમાં એ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમને પ્રી ફેબ્રિકેટેડ પેલા જે સ્કૂલ છે બનાવી આપીશું એ પ્રી ફેબ્રિકેટેડ જે સ્કૂલના ટોયલેટ્સ જે હતા એ ટોયલેટ્સ બન્યા જ નહીં ટીચર્સે પોતાના ખર્ચે ટોયલેટ્સ બનાવ્યા પણ પોતાની ચાવીઓ પોતાની પાસે રાખી અને જે દીકરીઓ ત્યાં ભણતી હતી એના પેરેન્ટ્સે નક્કી કર્યું કે અમે ના મોકલી શકીએ ત્રેવીસસો બાળકો એ સ્કૂલમાં ભણતા હતા આજે ત્યાં માત્ર તેતાલીસ બાળકો છે એટલે આ પણ એક વસ્તુ છે જે છાપાના માધ્યમથી ક્યારેક બહાર આવી જોઈએ ને નથી આવતી મારો જે વ્યથા છે એ એ જ છે કે ભાઈ ગુજરાતી છાપાઓ તો પ્લેટફોર્મ આપે છે અને બધી જ ભાષાના અખબારો જે પ્લેટફોર્મ આપે છે પણ જે પેરાડાઈમ શિફ્ટ આપણે જોઈએ છે કે એક જમાના જે મેગેઝિન હતા એનું સ્થાન અખબારની પૂર્તિઓ લઈ લીધું સિમિલરલી ચેતન ભગત એને ચેતન ભગત ચેતન ભગત એટલા માટે બન્યો કારણ કે એને જે પહેલી સૌથી પહેલી પુસ્તિકા આપી એના માટે અને પછી છાપાઓને લાગ્યું કે ચેતન ભગત નામની બ્રાન્ડ વેચાય છે એટલા માટે એને આપણે છાપાઓમાં સ્થાન આપ્યું સિમિલરલી એ શિફ્ટ આવશે જ અને એટલા માટે તમે જુઓ કે જે નવો ટ્રેન્ડ છે એ છાપાઓમાં પૂરતીઓ આપવાનો નથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ નથી આપતું હિન્દુસ્તાન ટાઈમ્સ પણ નથી આપતું ટેલિગ્રાફ પણ નથી આપતું યુ હેવ ટુ ચેન્જ વિથ ટાઈમ ઇફ યુ ડોન્ટ ચેન્જ વિથ ટાઈમ યુ વિલ નોટ સર્વાઈવ જર્નલિઝમ માટે એક બહુ સરસ વાત કહેવાય છે કે હેરિટેજ હેઝ નો વેલ્યુ ઇન જર્નલિઝમ પંચ અને લાઈફ એ હું જ્યારે વિદ્યાર્થી હતો કે રઘુવીરભાઈ જ્યારે અધ્યાપન કરતા હતા ત્યારે એમને ખબર છે કે દેવર કન્સિડર ટુ બી ધ બેસ્ટ મેગેઝિન આજે એ પંચ અને લાઈફ મેગેઝીન નથી કારણ કે દે ડીડ નોટ ચેન્જ દેમસેલ્સ વિથ ધ ટાઈમ ઇફ યુ ડોન્ટ ચેન્જ યોર કન્ટેન્ટ ઇફ યુ ડોન્ટ ચેન્જ વિથ ટેક્નોલોજી યુ વિલ નોટ સર્વાઈવ સો યુ હેવ ટુ ચેન્જ વિથ ટાઈમ અજયભાઈ એક મને સરસ વાત યાદ આવી કે હમણાં આપણું આ બે હજાર તેરના વર્ષે વિદાય લીધી હવે હમણાં એ વાંચવામાં આવ્યું કે દેવેન્દ્રભાઈ કે ઓગણીસો પંચોતેરથી અમેરિકાની સુપર લેક યુનિવર્સિટી છે એ દર વર્ષે એવા દસ શબ્દોની યાદી આમ વિશ્વભરમાંથી ઇંગ્લિશ જન લેંગ્વેજ માટે હજારોની એન્ટ્રી મંગાવે કે તમે એવા કયા શબ્દોને હવે આઉટડેટેડ અથવા તો વારંવાર યુઝ થાય છે એવા શબ્દો કે નવી જનરેશનને ના સમજાવવા શબ્દો છે કે જે તમે રિપ્લેસ કરવા માગો છો એમાંથી હજારોની એન્ટ્રી મળે એમાંથી દસ શબ્દ એવાની યાદી બહાર પાડે જેમ આપણે અહીંયા વર્ષના અંતની ઘટનાઓની કેમ સૂચિ બનતી હોય છે અથવા તો ટોપ ફિલ્મોની યાદી બનતી હોય છે એમ સુપરલેક યુનિવર્સિટી અમેરિકા તમે ગૂગલમાં પણ જઈ શકો છો હમણાં જ દર વર્ષે પહેલી જાન્યુઆરીએ તેઓ દસ શબ્દ એવા બહાર પાડે કે જે હવે ઇંગ્લિશ લિટરેચરમાંથી શક્ય ત્યાં સુધી સાહિત્યકારોએ અથવા પત્રકારોએ તેમનો ઉપયોગ ન કરવો આઈધર એ ચવાઈ ગયેલા છે અથવા તો એ શબ્દ ની હવે નવી રિલેશન કોઈ નવી જનરેશનમાં કોઈ રિલેવન્સ નથી તો મને ઘણીવાર એમ લાગે કે આપણી જે પણ બહુ લોકપ્રિય જાણીતી ભૂતકાળની બધી જે સાહિત્યની કૃતિઓ છે એમાં ઘણા એવા રજૂઆત અને સંદર્ભો અને શબ્દો છે કે જે નવી જનરેશનને એકદમ તરત રેજિસ્ટ કરે છે એ લોકોને ખબર જ નથી પડતી કે આ શું કહેવા માંગે છે તો મને લાગે છે કે રઘુવીરભાઈ જેવા વ્યક્તિ કે સાહિત્ય પરિષદ કે એવું કંઈક ના કરી શકે એવા ફોર્મેટમાં કે જેમાં એ જ હાર્દ સચવાઈ રહે છતાં પણ એ નવી જનરેશન એમાં એની એ મજા માણી શકે અમારી એટલે કે અખબારોની સૌથી મોટી ચિંતા હવે અમારી પાસે સારું લખનારા સાહિત્યકારોની સંખ્યા ઘટતી જાય છે ગુણવત્તાવાળું લખવાવાળા દાખલા તરીકે અમારે સારા શોર્ટ સ્ટોરી રાઇટર જોઈએ છે અમે તો ઇન્વાઇટ કરીએ છીએ આજે ગુજરાતમાં તારકભાઈ ની તબિયત સારી નથી વિનોદભાઈ હજુ સરસ લખે છે પણ હવે સારા નવા લેખકો અમને જોઈએ છે અમે ઇન્વાઇટ કરીએ છીએ અમે જાહેર ખબર આપીએ છીએ કે ભાઈ તમે લખીને મોકલી આપો એક હજાર એન્ટ્રી આવે અને એમાં વાર્તા સ્પર્ધા વાર્તા સ્પર્ધા કરીએ છીએ તો એમાંથી ભાગ્યે જ એકાદ વાર્તા એવી હોય કે જે એને આપણે એક કોલમ લેખક તરીકે એને આપણે એસ્ટાબ્લિશ કરીને એને ચલાવી શકીએ સારા હાસ્ય લેખકો પણ હવે મળતા નથી સારા કાર્ટુનિસ્ટ પણ નથી મળતા અખબારો માટે તો આ બધી જ રિક્વાયરમેન્ટ છે અને એ વાત સાચી છે દરે તરીકે હું મેં મારી કારકિર્દીની શરૂઆત ગુજરાત સમાચારથી કરી ત્યારે એનું સર્ક્યુલેશન ખાલી પચાસ હજાર કોપી હતું આજે તેર ચૌદ લાખ સુધી કે પંદર લાખની નજીકમાં પહોંચવામાં આવે છે અને એ જ રીતે બધા જ અખબારોનો વ્યાપ વધ્યો છે પણ એમને જે પ્રકારના લેખકો જોઈએ છે એ લેખકો એટલે અખબારો અખબારોએ તો લેખકોને જીવતા રાખવા કોશિશ કરી જ છે અને અમે તો એ પ્રયત્નશીલ રહેવાના જ છીએ અને નવા લેખકો જન્મે કારણ કે અમે અમને કોઈ બી ડુ નોટ એમાં અંગે પેલી વાત છે કે પોપ્યુલારિટી એને અને કોઈ એને કંઈ એ કરવાની જરૂર નથી પોપ્યુલારિટી યુ ગેટ બટ જેલસી યુ હે ટુ અર્ન તમે એવું લખો કે જેથી લોકો તમારી જલસી કરતા થાય હવે અખબારોમાં લખતા પત્રકારો વધારે વંચાતા હોય તો એનો મતલબ એ નથી કે એ કંઈક ચીપ લખે છે કે ફાલતુ લખે છે તમે લેખકોની વાત કરીને એટલે મને કહેવાનું મન થયું કે આપણે ચર્ચાની શરૂઆત કરી ત્યારે વી ટોક અબાઉટ કે રીડર્સ ઉમેરાતા જાય છે આના કારણે કારણ કે છાપું ખૂબ વંચાય છે એમાંથી સાહિત્ય આગળ વધે છે મને એવું લાગે છે કે ભલે બહુ ઓછા પ્રમાણમાં અને કદાચ બહુ સારા નહીં હોય પણ તમે કદાચ ગણી શકો એવા અમુક લેખકો પણ ઉમેરાતા જાય છે અમારામાંથી ઘણા બધા એવા છે કે જેમને પૂરતીનું એડિક્શન છે બુધવારે પૂરતી ના આવે રવિવારે પૂરતી ના આવે તો સવાર ના પડે મને યાદ છે મારી એક્ઝામ હતી ત્યારે મારી મમ્મી શતદલ અને રવિ પૂરતી બને સંતાડી દે કારણ કે જો એ ના છુપાડે તો પહેલા આખી પૂરતી વંચાઈ ને પછી ચોપડું હાથમાં લેવાય પરીક્ષા ચાલતી હોય ત્યારે કારણ કે એમાં ત્રણ લગતા હતા અને એના કારણે મને એ પણ ખબર છે કે ક્યારેક ક્યારેક એના કારણે લેખનની ઈચ્છા પણ થતી હતી સ્કૂલમાં તો બોરિંગ ભણાવતા હતા ગુજરાતી શિક્ષકો પણ એના કારણે અમારામાંથી ઘણા બધા લોકો ભલે ડાયરી લખતા થયા પછી ત્યારે પહેલાં ગ્રીટિંગ્સ કાર્ડ આપતા હતા પોસ્ટકાર્ડ પણ લખતા હતા એ સમયમાં તો એ થોડી ઘણી લેખનની શરૂઆત થઈને એ પ્રત્યે રુચિ કેળવાય સો આઈ થિંક દેટ ઇઝ વન ડિરેક્શન વેર ઓલ્સો ન્યૂઝપેપર્સ આર ટેકિંગ અસ એક જ મિનિટ આપે જે કહ્યું એ સાથે હું આપમાં અહીંયા બેઠેલા સૌને આમંત્રિત કરું છું કે નવ ગુજરાત સમયમાં આપ લખો કારણ કે એસ્ટાબ્લિશ રાઇટર્સને કદાચ જે પ્લેટફોર્મ છે એમાંથી એ લોકો છોડી ના માંગતા હોય તો વી કેન ડુ એક્સપેરિમેન્ટ પણ હું જે તમને કહું જે દેવેન્દ્રભાઈએ કહ્યું એ મારી પણ વ્યથા છે કે સારા કાર્ટુનિસ્ટ તો તમને ના મળે યુ નો આઈ લોસ્ટ એ વેરી ગુડ ડિયર ફ્રેન્ડ સતપાલ હમણાં પંદર દિવસ પહેલાં વો સચ સચે નાઇસ વન્ડરફુલ કાર્ટૂન અને એક સારા કાર્ટુનિસ્ટને પેદા થતાં કમસે કમ વીસ વર્ષ લાગે છે એક સારો કટાર લેખક જેને જામતા કે એની પ્રતિષ્ઠા જામી એને કમસે કમ દસ વર્ષનો સમય લાગે દેવેન્દ્રભાઈ સારી શોર્ટ સ્ટોરી રાઇટર્સ નથી મળતા દિવ્યભાસ્કરમાં મેં એક એક્સપેરિમેન્ટ કર્યો હતો અને મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમે વાર્તા સ્પર્ધા રાખી ભવેન અને વાર્તાઓ મંગાવી અને એક પેનલને રાખી અને પેનલે જ ડિસાઇડ કર્યું એમાં જે બેસ્ટ સ્ટોરીને એવોર્ડ મળ્યો એ સ્ટોરીના લેખક ગુજરાત સમાચારના નસીર ઇસ્માઇલી હતા અને એના નામે કોઈએ ભૂતિયા લેખક તરીકે મોકલી દીધી હતી હવે સ્ટોરી છપાઈ ગઈ એને એવોર્ડ મળી ગયો અને નસીર ઇસ્માઇલીનો બીજા દિવસે ફોન આવ્યો કે બોસ મારી લખેલી વાર્તા છે ગુજરાત સમાચારમાં આમાં છપાઈ ગયેલી છે મેં કહું કે ભાઈ અમે આ અજાણતામાં થયું છે અમે તો આ એક આખા પ્રોસેસમાં થયું હતું એટલે અનફોર્ચ્યુનેટલી જે પ્લેગરિઝમ જે થાય છે ને એ બહુ દુઃખદ છે અધરવાઇઝ મને એવું લાગે છે કે સારા લેખકો આવે તો મોસ્ટ વેલકમ અજયભાઈ ઓડિયન્સ વધે છે અજયભાઈ એમાં શું છે કે અત્યારે જેમ આરતી કીધું એમ પૂર્તિનું વાંચન એ જ વાંચન થી સંતુષ્ટ થઈ છે પણ એક જમાનામાં ઈવન ભલે આપણું સ્તર ની પછી વાત કરીએ પણ આરામ અને ચાંદની જેવા મેગેઝીનો આવતા ઈવન તમને કહું કે અત્યારના ઘણા કહેવાતા સ્થાપિત અને આદરણીય કિસ્મત જેવા મેગેઝીન માં લખતા હતા એટલે ઘરમાં ટૂંકમાં સામાયિકો આવતા હતા દરેક પુસ્તક કેનો વાચક મળી રહે છે એમ દરેક મેગેઝીન મળી રહે અત્યારે પૂર્તિમાં અત્યારે પૂર્તિ સિવાય કોઈ એ પ્રકારના વિશેષ મેગેઝીન તમે જે આપી એમાં મોસ્ટ ઓફ માત્ર એક જ મુદ્દો જે મને લાગે છે મારા વક્તવ્યમાં જે મહત્વનો મુદ્દો છે કે ગુજરાતી ભાષા છે ને જે તમે શબ્દો ની વાત કરતા હતા અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ એક્સેપ્ટ ન્યુ વર્ડ ઇન અવર લેંગ્વેજ અંગ્રેજી શબ્દોની માનસિકતા જે છે અંગ્રેજી ભાષાની એ એકદમ ઉદારીકરણવાળી છે તમે જુઓ હેમ્બર્ગર શબ્દ છે એમાં હેમ નથી તો પણ ધે વિલ એક્સેપ્ટ ધ વર્ડ ફ્રેન્ચ ફ્રાઇઝ હેઝ નથિંગ ટુ ડુ વિથ ફ્રેન્ચ ધી વિલ એક્સેપ્ટ ધ વર્ડ બકુલ બક્ષી સાહેબ કદાચ અહીંયા નથી નહીં તો એ કહે કે જંગલ શબ્દ અને બંદોબસ્ત શબ્દ એ ગુજરાતી ભાષાના શબ્દો છે પણ અંગ્રેજી એને સ્વીકારી લીધા છે આપણે છે ને બધી બહુ બાંધછોડ કરીએ છીએ કે ગાંધીજીએ કહ્યું છે અને પેલી ઊંઝા જોડની ને આ જોડની યુ એક્સેપ્ટ ધ વર્ડ્સ જે કહે છે ને કે અ મધુરાઈ સમજાઈ સમજાઈ ગયું ગયું ને મને બટ ઇટ વેહિકલ ઓફ એક્સપ્રેસન તમને સમજાઈ ગયું એટલે વાત કોમ્યુનિકેટ થઈ ગઈ પણ છે ને કોમ્યુનિકેટ થઈ કોમ્યુનિકેશન ઇટ ઇઝ અ બેટર વર્ડ ગુજરાતીમાં રાધર પ્રત્યાયન હું માનું છું કે પ્રત્યાયન શબ્દ આજની પેઢીના દરેકને નહીં ખબર હોય તો આપણે સાહિત્યકાર ગણવામાં નથી આવતા ભવેનભાઈ સારી વાત એ છે કે જ્યારે હું આરતી ગુજરાત સમાચારમાં જ્યારે હું છવ્વીસ વર્ષનો હતો ત્યારે હું ત્યારે મેં શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી હતી બેઝિકલી હું તો જર્નલિસ્ટ છું હું શોર્ટ સ્ટોરી રાઇટર નથી પણ હું જ્યારે શોર્ટ સ્ટોરી લખતો હતો ત્યારે કોલેજની છોકરીઓ આવે કોલેજ અને કે કે અમારે દેવેન્દ્રભાઈને મળવું છે તો પછી કોઈ હું જ છું હું તો ટી શર્ટ પહેરેલો તો એમને કે ના ના તમે ના હોઈ શકો કે છે કે એ તો કોઈ મોટા સફેદ વાળવાળા હશે હવે અત્યારે પ્રોબ્લેમ ઊંધો થયો છે અત્યારે પણ જ્યારે કોઈ છોકરીઓ કે બહેનો જ્યારે મળવા આવે છે ત્યારે સ્વીકાર ત્યારે કહેવા માટે નહીં એ સ્વીકારવા તૈયાર નથી કે દેવેન્દ્રભાઈ તમે આટલા ઉંમરલાયક પણ છો એટલે અમારે અમને તો જાહેરમાં રજૂ નહીં કરવા સારા અમે લખ્યા અમે લખીએ છીએ અમારી વાત અમારી અમારો મેસેજ અમારી કથા લોકો સુધી પહોંચે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપ સૌએ અમને બધાને બોલાવ્યા

સમાજનું ઘડતર કરવા માટેનું તો અખબારોની કંઈ એવી ભૂમિકા નથી કે સમાજનું ઘડતર કરવું જોઈએ સમાજની અંદર અત્યારે દાળવડાવાળો કે પછી એના બાજુની અંદર પછી ચાઇનીઝ પેલા સમોસાવાળો હોય તો ચાઇનીઝ સમોસા ઉપડે જ માટે ચાઇનીઝ સમોસા આપવા કે પછી આપણી આપણી વાનગી જે છે એનાથી આપણે એજ્યુકેટ કરવા પીપલને લોકોને સમાજનું ઘડતર કરવું જોઈએ ટુ એજ્યુકેટ ધ પીપલ લોકોને વાંચતા કરો નહીં પણ લોકોને એજ્યુકેટ થતાં શીખે એવી કંઈ પણ એક જવાબદારી અખબારની કંઈ સામાજિક હોઈ શકે કે કેમ એ વિશે થોડુંક પ્રકાશ પાડો તો બહુ સરસ સવાલ છે કે અખબારો તમે સમજી છો કે આ વિશ્વમાં ત્રણેક પ્રોફેશન એવા છે કે જેને માત્ર એક કમર્શિયલ એક્ટિવિટી તરીકે મૂલવી ન શકાય એક શિક્ષણનો વ્યવસાય એવો છે એક તબીબી મેડિકલ વ્યવસાય હોય છે કે માત્ર પૈસા કમાવાનું સાધન નથી એ જ રીતે એ અખબારો અથવા તો જે પ્રિન્ટ અથવા તો ઇલેોનિક મીડિયમ છે એનું પણ એક એવું નથી કે માત્ર માત્ર કમર્શિયલ કમર્શિયલ એક્ટિવિટી જરૂરી છે કારણ કે એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો હોય છે તમારે તરીકે તમે નવ અખબાર શરૂ કરો હજાર નવ હમણાં નવ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ગુજરાતી એડિશન શરૂ કરી રહ્યા છે પણ એમની એની પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ છે એની પાછળ માણસોના જે અત્યારે પચાસ હજાર લાખ લાખ બે લાખ પાંચ પાંચ લાખ રૂપિયા સેલરી આપવો પડે છે પત્રકારોને પણ આપવો પડે છે એટલે એ એક્ટિવિટીઝની સાથે સાથે જેવી રીતે આપી કીધું કે ભાઈ સમાજને એજ્યુકેટ કરવો જોઈએ આઈ થિંક બધા જ અખબારો પોતાની પૂર્તિઓમાં દાખલા તરીકે તમે તમે જો ધ્યાનપૂર્વક વાંચો તો આ ગયા સોમવારે મેં એક દલિત દીકરી એક ઝૂંપડામાં રહેનારી દીકરી કેવી 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 રીતે એ આમ આદમીની પાર્ટીની અંદર એ ચૂંટાઈ ગઈ અને ચાર વખતથી ચૂંટાતા એ કોંગ્રેસના એક ધારાસભ્યને હરાવી અને એ મંત્રી બની અને રિક્ષામાં ગઈ હું માનું છું કે આપણે પોલિટિકલ ક્લાસને પણ અમે એજ્યુકેટેડ એજ્યુકેટ કરીએ છીએ આ તો મેં તમને ખાલી એક જ દાખલો આપ્યો કેટલાક વખત પહેલાં દાખલા તરીકે પૂર્તિમાં અમે જુદા જુદા વાયરસ કે તમે અત્યારે સમાજમાં પોર્નોગ્રાફીને કારણે આપણી નવી આખી પેઢી જે બગડી ગઈ છે એમાં કઈ કઈ પ્રકારના રોગ થાય છે અથવા તો તમારા સેક્સ રિલેશન સિવાય પણ એઇડ્સ થઈ શકે છે આવી અનેક તબીબી એજ્યુકેશનના પણ અમે આપીએ છીએ પણ સામાન્ય રીતે વાંચકોની મુશ્કેલી એ હોય છે કે અમારી નવ સારી વાતોમાંથી એકાદ જો પેલી સ્લીપરી વાત કોઈ આવી ગઈ હોય તો એ બધું ધ્યાન પર આવે છે બાકી અમે તો લોકોને ધાર્મિક બનાવવા માટે ધાર્મિક પૂર્તિઓ પણ આપીએ છીએ સાહિત્યકાર નથી પણ હું મારી પેઢીની વાત કરું તો એવું છે કે છાપા વાંચીને મોટા થયા છીએ અને હજુ પણ છાપા જ વાંચીએ છીએ અને પૂર્તિનું એડિક્શન છે જ અને કદાચ રહેશે અને પૂર્તિનું એડિક્શન છે એના પછી અમે પુસ્તકો વાંચતા થયા છીએ અમારા માટે તો છાપાઓ જ એક એવું માધ્યમ છે કે જેના થ્રુ અમે એ પુસ્તકો સુધી પહોંચીએ છીએ જે માપી બધાએ પહેલાં કીધું બિલકુલ બરાબર છે પૂર્તિઓ જે હવે પહેલાં નથી આવતી હવે શરૂ થઈ છે બહુ સારી વાત છે પહેલાંની મેગેઝિનો તો અમે વાંચી જ નથી તમે જે નામો લીધા કુમાર કદાચ ક્યાંક સાંભળ્યું હોય તો બાકી તો કદી જોઈ જ નથી એનું કેવું ફ્રન્ટ પેજ હતું એ પણ અમને તો યાદ નથી અમને તો પૂર્તિઓ યાદ છે અને છાપાઓ યાદ છે પણ જે છાપાઓમાં અત્યારે આવે છે એમાં કમર્શિયલ એડો કે કમર્શિયલિઝમ વધારે વધી ગયું છે કમ્પેરિટિવલી તું કેવું થાય છે કે ઘણી ઘણા મુદ્દાઓ એવા છે કે જે લેવાતા નથી ફક્ત જે કરંટ મુદ્દાઓ હોય અત્યારે કંઈ પોલિટિકલ્સ રિલેટેડ જે બી ચેન્જ ચાલી રહ્યું છે એના મુદ્દાઓ લેવામાં આવે છે પણ એવા ઘણા મુદ્દાઓ છે જે લેવામાં આવતા નથી પૂર્તિઓમાં તો મારું એ પ્રશ્ન છે કે જ્યારે પૂર્તિનું સંપાદક કરવામાં આવે છે કે જ્યારે બનાવવામાં આવે છે તો ત્યારે ફક્ત એવા જ મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવે છે કે જે ફક્ત અત્યારે કરંટ ચાલી રહ્યા હોય કાં તો જે અત્યારે ટ્રેન્ડ હોય એનો કેમ એવા મુદ્દા નહીં કે જે અત્યારે ખરેખર સમાજમાં મહત્વના છે કે એવું કેમ લખવામાં પણ નથી આવતું કે મેં કદાચ બક્ષી સાહેબ પછી એવા કોઈ લેખકને મેં ખરેખર નથી વાંચ્યા કે જે લોકો કોઈને ઉગાડી ગાળ દે કે ટૂંકમાં એવું કહીએ તું હું એવું માનું છું કે પ્રશ્ન શું છે તમારો પ્રશ્ન એવો છે કે આવું કેમ નહીં ગાળ દેવી ના ના અત્યારે જે કેમ એવું નહીં વી ગોટ યોર પોઈન્ટ જે તમે મુખ્ય વાત કરી જે તમે કોમર્શિયલાઇઝેશન વાત કરી કોમર્શિયલાઇઝેશન ઇઝ ધ યુ નો ફેક્ચ્યુઅલ થિંગ વિચ યુ શુડ એક્સેપ્ટ તમારા હાથમાં જે આજે ગુજરાત સમાચાર કે સંદેશ કે ભાસ્કર આવે છે એની પ્રોડક્શન કોસ્ટ જે છે એ કમસે કમ દસ થી બાર રૂપિયા આવે છે દસ થી બાર રૂપિયા પ્રોડક્શન કોસ્ટ એક ન્યૂઝપેપરની છે આ એક સમજવા જેવું ગણિત છે એક કોપીની કિંમત દસ થી બાર રૂપિયા છે પ્રોડક્શન કોસ્ટ એટલી છે હા અને હોકરને જે વાંચકના હાથમાં જે કોપી આવે છે ત્રણ રૂપિયામાં આવે છે એમાંથી હોકર એટલે કે જે વિતરક ભાઈ છે એને એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ કમસે કમ મિનિમમ તેત્રીસ ટકા તમારે આપી જ દેવું પડે છે એ ઉપરાંત તમારો જે લોજિસ્ટિક ખર્ચો જે સેન્ટરો કે પાંજરાપોર્ટ પર પહોંચાડવું હોય કે ઇન્કમ ટેક્સ પહોંચાડવું હોય કે ખાનપુર કે કાલુપુર એનો બીજો ખર્ચો જે પ્રેસને થાય એ અલગ થાય છે બરાબર છે હવે બે રૂપિયા પ્રોડક્શન કોસ્ટમાંથી માલિકને મળતી હોય તો એને પોતે નફો લેવા માટે ઓબ્વિયસલી ક્યાં જાય તો એડવર્ટીઝમેન્ટથી કરે અથવા તો દેન દેર આર સટન અધર મોડલ્સ કે ભાઈ કોફી ટેબલ બનાવે અથવા તો પોતાની બ્રાન્ડિંગ કે કરીને છાપાની એ વધારે પણ છતાં એ મોડલમાં તમે એટલું નથી પહોંચી શકતા એટલે તમારે એડવર્ટીઝમેન્ટ ટેરિફ્સ છે એ વધારવા પડે અને નંબર ઓફ પેજીસમાં એડવર્ટીઝમેન્ટનું સ્તર એક જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ એડવર્ટીઝમેન્ટ અને સેવન્ટી ફાઇવ પર્સન્ટ કન્ટેન્ટ આવતું હતું આજે એ ફોર્ટી પર્સન્ટ સુધી જતું રહ્યું છે ધ રીઝન ઇઝ કે અદરવાઇઝ યુ કાંટ સર્વાઈવ એઝ ન્યૂઝપેપર અને બીજું કે આપણે ત્યાં છે ને ખાસ કરીને ગુજરાતમાં એક બહુ જ એક પેલી એ માનસિકતા છે જે મેં બહુ નજીકથી જોઈ છે કે યાર તમારામાં ચૌદ પાના છે પેલામાં અઢાર પાના છે આમાં વીસ પાના છે એટલે આપણે ત્યાં પસ્તીની પણ વેલ્યુ છે પસ્તીની પણ વેલ્યુ છે તમે પાકિસ્તાનમાં હમણાં પાકિસ્તાનના જંગ ન્યૂઝપેપરના એક માલિક અહીં આવ્યા હતા અમદાવાદમાં અને ચેમ્બર ઓફ કોમર્સમાં એનું લેક્ચર હતું એને કહ્યું કે પાકિસ્તાનમાં બાવીસ રૂપિયા ન્યૂઝપેપર વેચાય છે પર ડે હવે પાકિસ્તાની રૂપિયા અને ભારત રૂપિયા વચ્ચે અંતર પણ તમે જુઓ તો પણ અઢાર રૂપિયા પર કોપી છે અમેરિકામાં તમને કોઈ ન્યૂઝપેપર એક ડોલરથી સસ્તું નથી મળતો અને તમે વોલસ્ટ્રીટ જર્નલ કે ઇકોનોમિસ્ટ કે ટાઈમ મેગેઝિન જો તમે ઇન્ટરનેટ પર પણ જુઓ તો દે વિલ આસ ક્યુ કે તમારો પાસવર્ડ આપો અથવા તો તમે પિન નંબર આપો બિકોઝ ધીસ ઇઝ એ પ્રેસ્ટીજ પ્રીમિયમ કન્ટેન્ટ યુ હેવ ટુ પે ફોર ધ કન્ટેન્ટ બીકોઝ ધીઆર કન્ટેન્ટ હેઝ બીકમ કોમોડિટી તમારે એક આર્ટિકલ વાંચો હોય તો ડોલર ચૂકવવા પડે છે ભાઈ દુનિયામાં વસ્તુ ફ્રી નથી ગુજરાતી તમે જુઓ તો છાપા આટલા સસ્તા છે બીજી કોઈ જગ્યાએ હિન્દુસ્તાનમાં છાપા સસ્તા છે કારણ કે હરીફાઈ છે અમેરિકામાં છાપા બહુ મોંઘા છે અને અમેરિકામાં છાપા તમારે ઘેર પણ આવતા નથી યુ ડોન્ટ હેવ સચ લક્ઝરી કે છાપુ તમારે ઘેર હોકર આપી જાય યુ નો એટલે એના કારણે આ કોમર્શિયલ એંગલ આવે છે તમને બહુ સાચી વાત કહું ક્યારેક તો માલિકો એવું કે છે કે બિટવીન ટુ એડ્સ

કઈ સાઇઝમાં આવ્યો અને કયા પાના પર આવ્યો હવે ઘણી વખત એ પૂર્તિમાં હું લેખ લખતો હોઉં અને એડવર્ટાઇઝમેન્ટ વધારે હોય રઘુવીરભાઈ ત્યારે પછી અમને પણ એમ થાય જાય ચાલો મારો આવડો મોટો લેખ હતો આ વખતે આટલી પટ્ટી જાય પછી બધું અનુસંધાન એટલે અમે ગમત કરતા જઈએ મેનેજમેન્ટ સાથે બહુ લાઇટ ટોનમાં બેઠા હોઈએ એટલે કે સાહેબ અમારો લેખ તમે આટલો બધો આટલી જાહેર ખબર ભરો છો મારો લેખ આટલો નાનો મને કે તમારા ચેકમાં કે સાઈઝમાં ફરક પડ્યો છે મેં કોઈ નથી પડ્યો સાહેબ આપ મારો લેખ તમે એક ઇંચનો છાપશો તો પણ મને વાંધો નથી અમારા ચેકની સાઈઝ નાની ના કરતા આખી ચર્ચા વિશે કંઈ આપ કંઈક એનો બે મિનિટ માટે કંઈક અમે તો સાહિત્યકારો નથી પણ દેવેન્દ્રભાઈ પછી ભવિનભાઈ અને અજયભાઈ પ્રમાણમાં નવી પેઢીના છે જે મુખ્ય મુદ્દા આવ્યા તે કે લેખકોને તાલીમ આપી શકાય કે કેમ બચુભાઈ રાવત આપતા હતા એ જોગવાઈ કરો તમારું ચાલે તો પુરસ્કાર તો ધીમે ધીમે તમે લેખકોને આપતા જાઓ છો બહુ મોટો ફાળો છે ગુજરાતી પત્રકારત્વનો લેખકો ઉપર ખાસ કરીને નવલકથાકારો અને વાર્તાકારો ઉપર પન્નાલાલ મેઘાણી ન હોત તો પન્નાલાલ ઉચકાય ન હોત એ એ મેઘાણી મુનશીની પણ પાટણની પ્રભુતા એ રીતે પ્રગટ થયેલી સવારના સંદર્ભમાં કહું તો અત્યારે નવા નવી પેઢીના લોકો વધુ વંચાય હું ઈચ્છું છું મારા મારી શુભેચ્છાઓ છે પણ અત્યારે પણ સૌથી વધુ વંચાય છે ઝવેરચંદ મેઘાણી અને કનૈયા મુનશી આ હકીકત કહું છું તમે પ્રકાશકોને પૂછો કે બધાને પૂછો તો શું છે એવું બધું એ વિચાર કરો અને એમના ઘડતરમાં પણ આ પત્રકારત્વનો ફાળો હતો પહેલાં જે સાપ્તાહિક પૂર્તિ હતી એક પછી આ ચિત્રલેખાને અભિયાન આવ્યા જુઓ હરકિશન મહેતાને કારણે ચિત્રલેખાનું સર્ક્યુલેશન લાખો સુધી ગયું પછી ઘટ્યું અશ્વિની ભટ્ટને કારણે આપણા અવિનાશ પારેખ પણ એની સાથે સંકળાયા હતા એ દુર્ભાગ્ય આવી નથી શક્યા તો એમાં અશ્વિની ભટ્ટ એને કારણે એ સાપ્તાહિક ચાલ્યું તો આ બીજો મુદ્દો થયો કે સાહિત્યકારોની ઉર્જાને કારણે એમની સર્જકતાને કારણે એ સાપ્તાહિકો લોકપ્રિય થયા ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ ઉમાશંકરભાઈ યાદ કરતા એક એવી પૂરતી જે સાહિત્યની જ હોય પણ એક અવલોકન લખવા માટે અઠવાડિયાનો પગાર પહેલાંને મળતો હોય આ જન્મભૂમિમાં પરંપરા હતી કૃષ્ણવીર દીક્ષિત સુધી મેઘાણીથી શરૂ થયેલી કલમ અને કિતાબ કૃષ્ણવીર દીક્ષિત સુધી અઠવાડિયું પુસ્તક વાંચે એને વિશે લખે તો આ પરંપરા તમે ફરી જીવતી કરી શકશો આ બધા પ્રશ્નો છે તમે ત્રણેય મિત્રો તમે આગ્રહ રાખો તો તમારા તંત્રીઓ આ તો અજયભાઈ તો હવે પોતે જ તંત્રી છે અને અને જ્યારે માલિક માલિક બીજા ગામમાં રહેતા હોય ત્યારે તંત્રીને વધારે સગવડ હોય છે આ સદભાગ્ય છે કે આવી જાણકારીવાળા મિત્રો જે દેવેન્દ્રભાઈએ દેવેન્દ્રભાઈ તો કર્મશીલ પણ છે અને ગ્રામ વિસ્તારમાં જાય છે અને વાર્તાઓ લઈ આવે છે અને કરે છે એ સમાજના આગેવાન પણ છે પણ એમણે સાહિત્યિક દાખલા આપ્યા આપણે પેલા અરુંધતી રાય કે શું એકવાર રાય એને એક ગામમાં અમે ગયા હતા ત્યાં એના એક સામાન્ય વ્યક્તિમાંથી આટલી મોટી વ્યક્તિ કેવી રીતે બની શકાય એની એની આખી વાત કરી તો આ ત્રણેય મિત્રો એક નીવડેલા પત્રકારો આજે આવ્યા અને મળ્યા બધી ઘણી બધી વાતો તમે પણ કરી શકો જે બીજા મિત્રો એ પણ બેઠા છે આ ભીખેશ છે એ દર અઠવાડિયે ચાલે તો નવું શરૂ કરે આમ તો બે ચાર વર્ષ એક નવું શરૂ કરે છે ઉમાશંકરે સુરેશ જોશી માટે કહેલું કે અત્યારનું એમનું માસિક નહીં ચાલે તો પાછું બીજું કરશે એકવાર આદિલ મનસુરે લખેલું સુરેશ જોશી પત્રમાં સુરેશ જોશી તંત્રી લેખક વાચક ક્ષિતિજ પણ એ પણ જોઈએ એવો એક માણસ પણ જોઈએ અને તમને કહું જે તમારી બેઠકમાં ખૂટતું હતું ધ્રુવ ભટ્ટ ખૂટતા હતા ધ્રુવ ભટ્ટ આ નવી પેઢીના લેખક બહુ મોટો લેખક કેમ જાય છે સ્થળ ઉપર કામ કરે છે સામાન્ય માણસની સંવેદનાને સમજે છે સમુદ્ર પ્રકારનું વાંચન છે તો એ તમે હતું છેલ્લા દિવસે છે તો અખુકાર જોજો આ પ્રકારના લેખકો એ લોકપ્રિય થવા જોઈએ કારણ કે એમનામાં નિષ્ઠા ધ્રુવ ભટ્ટની નિષ્ઠા કોઈ વિવાદમાં આવતી નથી વિવાદથી પર છે એ મેઘાણી પરંપરાનો લેખક છે મેઘાણી પન્નાલાલ એ બધાનો વારસો લેખકો પણ સાચવે અને એ લેખકોને પ્રોત્સાહન આપનાર જે પત્રકારો છે એ પણ એ વારસો સાચવે ગુજરાતી ભાષા એની ચિંતા કરવાની કોઈ કોઈ જરૂર નથી અને દલપત ચૌહાણ ઉકળ્યો તો પણ એની વાત સાચી છે ગુજરાતી ભાષા ગામડામાં તો જીવે જ છે આપણે તો ત્રણ ટકા લેખકોની વાત કરીએ સત્તાણું ટકા જે છે પેલો વિશાળ માનવ સમુદાય એક ગુજરાતી ભાષાને કદી મરવા નહીં દે આપણો સૌનો આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ અને આમાં એક છેલ્લી વાત ઘણી વખતે આરતી બધા કહેતા હોય છે કે ભાઈ તમે દેવેન્દ્રભાઈ કે ભવેનભાઈ કે અજયભાઈ તમે આવું કેમ લખો છો તો રવિન્દ્રનાથ ટાગોરના સમયમાં શરદબાબુ એ વધારે પોપ્યુલર નવલકથાકાર હતા એટલે કોઈક દોડડાએ એમને પૂછ્યું કે શરદ બાબુ તમે રવિન્દ્રનાથ ટાગોર જેવું લખો ને એટલે શરદ બાબુએ કીધું કહું જો ભાઈ રવિન્દ્રનાથ ટાગોર મારા માટે લખે છે ને હું તારા માટે લખું છું થેન્ક થેન્ક યુ વેરી મચ